साबरकांठा જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારી વિરોધ કરાયો. દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે, જેને લઈને ગૃહિણીઓમાં બજેટ ખોરવાયું છે. જોકે જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારી વિરોધ નોંધાવ્યો હતો. જોકે કોંગ્રેસના શાસનમાં ગેસનો ભાવ 400 જેટલો હતો અને ભાજપના શાસનમાં ગેસનો દરકમ ભાવમાં વધારો થયો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં ગેસ 100 રૂપિયામાં આપવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે મોંઘવારીને લઈને અને ગેસના 1000થી વધુ ભાવ હોવાથી મધ્યમ અને ગરીબ પરિવારે ગેસની બોટલ ભરાવી શકે તેમ નથી, જેને લઈને કોંગ્રેસની મહિલાઓ મોંઘવારીના વિવિધ બેનરો લઈને મોંઘવારી તાત્કાલિક દૂર કરે તેને લઈને કોંગ્રેસની મહિલાઓ કાર્યાલયથી વિવિધ રાંધણ ગેસ અને સગડીમાંથી લઈને હિંમતનગરના ટાવર ચોક ખાતે વિરોધ કર્યો હતો અને મોંઘવારી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસની મહિલાઓ વિરોધ કરતાની સાથે પોલીસે 25થી વધુ મહિલાઓની અટકાયત કરી અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આજનો અમારો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી તરફથી મોંઘવારી માટેનો હતો અને મોંઘવારી હવે અસહ્ય થઈ રહી છે, જે હવે ગૃહિણીઓના બિલકુલ બજેટ કોરવાઈ રહ્યા છે, અને એના માટે થઈને અમે બહેનોએ આજે મોંઘવારી વિશે આ કાર્યક્રમ કર્યો છે. અને કોંગ્રેસને રાજ્યમાં ગેસના બોટલના ભાવ 400 આસપાસ ફરતા હતા અને અત્યારે આ ભાજપની સરકાર સામે ગેસના એક વર્ષની અંદર 8 વખત ભાવ વધ્યા, અત્યારે 1000 ઉપર પાર કરી ગયા છે. તો અત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓ કરિયાણું ભરે કે ગેસની બોટલ ભરે, અને કોંગ્રેસ વખતે તો એકદમ સસ્તું હતું અને તોય વખતે ભાજપવાળાને પ્રોબ્લેમ થતી હતી. અત્યારે વધારે ભાવ વધ્યા તો ભાજપવાળાને ખ્યાલ નથી આવતો કે અત્યારે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. અત્યારે હાલની તારીખમાં ગરીબોને જે બોટલો આપી 100-100 રૂપિયાની, એ બોટલો અત્યારે લોકોએ માળિયામાં મૂકી દીધી છે, કારણ કે એને ભરાવવાની પોઝિશન જ નથી. અત્યારે ફરી લાકડા પર આવી ગયા, તો અત્યારે આપણા વડાપ્રધાન ક્યાં સંતાઈ ગયા દેખાતું નથી અમને, કે અત્યારે પાછા ફરી બહેનો લાકડા પર આવી ગયા કે ધુમાડોવાળી બહેનના આંખો બનાવે, તો અત્યારે એ જ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખી અને વડાપ્રધાને વિચારવું જોઈએ કે જે જરૂરી છે, જીવનમાં જરૂરી વસ્તુ છે, એ વસ્તુ માટે તો આટલો ભાવ ન જ હોવો જોઈએ. એ માટે થઈ અમે આજનો પ્રોગ્રામ કર્યો છે.